नमस्ते विद्यार्थी मित्रों, सब्जेक्ट इंग्लिश, टॉपिक ग्रामर माँ हूँ ऋषभ सर, आप हूँ हार्दिक, स्वागत करूँ छूँ। मित्रों, आपणे लास्ट विडियो में चालू वर्तमान काळ नी समझ मेळवी हती, तो हवे एज टेन्सना टॉपिक ने आपणे आगळ लई जाइए। तो आजे एमां आपणे एक नवो टेन्स एटले के कंटीन्यूअस पास्ट टेन्स जेने आपणे कहीशुं चालू भूतकाळनो अभ्यास करवानो छे। तो मित्रों, तो चलो एमां आवती जे प्राथमिक समझूती छे जे आपणे दर वखते દરેક કાળમાં મેળવીએ છીએ તેની વાત આપણે આજે કરીએ। તો ચાલુ ભૂતકાળ એટલે શું? તો કે ભાઈ, ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયમાં ક્રિયા શરૂ હતી। ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયમાં કોઈ ક્રિયા શરૂ હતી તેને આપણે ચાલુ ભૂતકાળ કહીશું, બરાબર? આ એની એક સામાન્ય સમજણ થઈ। તો હવે આગળ જોઈએ, ચાલુ ભૂતકાળને ઓળખવા માટે વાક્યમાં નીચેના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ દરેક કાળને ઓળખવાની એક રીત હોય છે, તેમ આ કાળને ઓળખવાની પણ એક ચોક્કસ રીત છે। તો એ રીત મુજબ આ કાળને ઓળખવા માટે એક શબ્દો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। તો એમાં પહેલો શબ્દ છે એટ ધેટ ટાઈમ, એટલે કે તે સમયે, આપણે કીધું એમ કોઈ ચોક્કસ સમયે, એમ તે સમયે, જે તે સમય હોય એમાં, યસ્ટરડે મોર્નિંગ, તો કે ગઈકાલે સવારે, આપને યાદ હશે ફક્ત યસ્ટરડે આવે તો એ સાદો ભૂતકાળ બતાવે છે, પણ અહીં યસ્ટરડેની સાથે શું આવ્યું છે? સમય આવ્યો છે, એટલે કે યસ્ટરડે મોર્નિંગ, ગઈકાલે સવારે। એ જ રીતે યસ્ટરડે 9 o'clock, ગઈકાલે 9 વાગે, AM કે PM એ અનુકૂળતા મુજબ પણ ચોક્કસ સમયમાં કોઈ ઘટના શરૂ હતી એ વ્યાખ્યાને અહીં સાર્થક કરે છે। એ જ રીતે અહીં એક નવો ઓળખચિહ્ન છે જેને આપણે કહેશું વાઇલ, વાઇલ એટલે કે જ્યારે અને ત્યારે। તો એમાં ખાસ યાદ રાખવાનું છે કે વાઇલનો ઉપયોગ થાય ત્યારે બે વાક્યો હશે, જેમાં પ્રથમ વાક્ય ચાલુ ભૂતકાળનું હોય છે અને બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે, બરાબર? તો વાઇલનું ગુજરાતી થાય જ્યારે અને ત્યારે, જેની વાક્યરચના કઈ આ રીતની છે કે પહેલું વાક્ય ચાલુ ભૂતકાળનું અને બીજું વાક્ય સાદા ભૂતકાળનું। એ જ રીતે વેન એટલે પણ જ્યારે અને ત્યારે એવો અર્થ થાય છે। તો એમાં પણ પ્રથમ વાક્ય સાદા ભૂતકાળનું હશે અને બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હશે। તો આ ચાલુ ભૂતકાળને ઓળખવા માટેના જે ઓળખચિહ્નો આપણે કહી શકીએ તેવા ઓળખચિહ્નોની સમજૂતી મેળવી અને ચાલુ ભૂતકાળ એટલે શું એની વ્યાખ્યા સમજી। તો હવે એમાં વાક્ય છે એ કઈ રીતે તૈયાર થાય છે? તો એની જે સેન્ટેન્સ પેટર્ન છે એ આપણે અહીં સમજવાની છે। તો હકાર વાક્ય, તો એમાં શું આવશે? તો કે કર્તા વત્તા વોઝવે વત્તા ક્રિયાપદનું આઈએનજીનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ। તો જેમ ચાલુ વર્તમાન કાળમાં ઇજ અને આર આવતું હતું અને ક્રિયાપદનું આઈએનજીનું રૂપ લાગતું હતું, એમ અહીં ચાલુ ભૂતકાળ હોવાથી કર્તાની સાથે વોઝવેરનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદનો આઈએનજીનું રૂપ લાગે છે। એટલે કે એને ઇંગ્લિશમાં જોવું હોય તો સબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ વર્બ વન પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, ઓકે? તો આ એની હકાર વાક્ય રચના થઈ। પ્રશ્નાર્થમાં શું થશે?
તો કે વોઝ વેર આગળ આવી જશે અને કર્તા બીજા સ્થાન ઉપર આવશે. એટલે કે વોઝ વેર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ વન પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, બરાબર છે? આ એની વાક્યરચના થઈ. તો નકારમાં શું આવશે? તો કે કરતા વધતા વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ કર્મ અન્ય શબ્દ, જેને ઇંગ્લિશમાં આપણે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ વર્બ વન પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ આપણે કહી શકીએ છીએ. તો મિત્રો, અહીં પણ આપણે આગળ જોઈ ગયા એમ ક્રિયાપદના આઈએનજીને લગાડવાના નિયમો છે એ ધ્યાનમાં રાખવાના, જે આપણે ચાલુ વર્તમાનકાળમાં શીખી ગયા છીએ. તો આ રીતે જો કરતા એક વચન હોય તો વોઝ વત્તા ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આવે, અને જો કરતા બહુવચન હોય તો વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આવે. યાદ રહી ગયું ને કે જો કરતા એક વચન હોય તો વોઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ, અને જો કરતા બહુવચન હોય તો વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. અને ક્રિયાપદના આઈએનજીના રૂપને લગાડવાના નિયમો આપ અગાઉના વિડીયોઝમાં, એટલે કે ચાલુ વર્તમાનકાળના વિડીયોમાં જોઈ ગયા છો, જે અહીં પણ લાગુ પડી શકે છે. સો ક્રિયાપદના આઈએનજીને લગાડવાના નિયમો છે એની વાત છે કે જે અહીં લાગુ પડી શકે છે, અને નિયમ મુજબ વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ જે છે એની સેન્ટેન્સ પેટર્નની વાત, એટલે કે વાક્ય રચનાઓની વાત આપણે કરી. તો સમજૂતી, ઓળખચી અને વાક્ય રચનાઓનો સંયુક્ત ઉપયોગ કરી આપણે હવે ત્રણેય વાક્યોને, એટલે કે ત્રણેય વાક્યરચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ આપણે એસરેટિવ સેન્ટેન્સીસ, એટલે કે હકાર વાક્યો જોઈએ, જેની વાક્યરચના શું છે? તો કે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ કર્મ અન્ય શબ્દ. જો કરતા એક વચન તો વોઝ પ્લસ આઈએનજી, અને જો કરતા બહુ વચન તો વેર પ્લસ આઈએનજી. તો ચાલો પહેલું વાક્ય જોઈએ. આઈ વોઝ એડિંગ સમ આઈડિયાઝ ઇન ટુ ધી સ્ટોરી યસ્ટરડે મોર્નિંગ. તો મિત્રો, અહીં ચાલુ ભૂતકાળ છે કેમ કોરપડી? તો કે યસ્ટરડે મોર્નિંગ, ગઈકાલે સવારે, ચોક્કસ સમયમાં કોઈ ક્રિયા શરૂ હતી. તો એ રીતે ચાલુ ભૂતકાળ એ ખબર પડી. હવે કરતા એક વચન છે એટલે શું આવશે? વોઝ, અને ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી લાગશે. તો જવાબ બન્યો આઈ વોઝ એડિંગ, હું ઉમેરી રહ્યો હતો કેટલાક વિચારો આ વાર્તામાં ગઈકાલે સવારે. ઓકે, તો કોઈ નિયમ લાગુ પડતો નથી, એના આધારે ક્રિયાપદને આઈએનજી લગાડી દેવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ. આપણે જોયું હતું કે વેન આવે તો પ્રથમ વાક્ય સાદા ભૂતકાળનું હોય અને પછીનું વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું હોય. તો જોઈએ, વેન આઈ ક્રોસ્ડ ધ રોડ ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ક્રિકેટ. તો આપ જોઈ શકો છો કે અહીં કરતા પછી ક્રિયાપદને ઈડીનું રૂપ લઈ ગયું, એટલે સાદો ભૂતકાળ થયો, અને પછીના વાક્યમાં ચાલુ ભૂતકાળનું કે કરતા બહુવચન છે એટલે વેર અને પ્લેને આઈએનજી. તો આપણો જવાબ બન્યો કે જ્યારે હું રોડ પસાર કરી રહ્યો હતો ત્યારે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. તો ચિલ્ડ્રન છે એ બહુવચન હોવાથી વેર પ્લેઇંગ એ આપણો જવાબ બનશે. તો આ વાક્ય ખાસ યાદ રાખજો. ત્રીજું વાક્ય જોઈએ તો એમાં છે વાઇલ. વાઇલ એટલે કે જ્યારે અને ત્યારે, એટલે કે એમાં પ્રથમ વાક્ય ચાલુ ભૂતકાળનું હોય છે અને બીજું વાક્ય એ સાદા ભૂતકાળનું હોય છે. તો પહેલું વાક્ય જોઈએ.
while I was looking at the red light. The accident happened. તો આપ જોઈ શકો છો અહીં બે ક્રિયાપદ છે, એક છે લુક, બીજું છે હેપન. તો વાઇલની બાજુમાં ચાલુ ભૂતકાળનું વાક્ય આવે અને કરતા એક વચન છે, માટે શું લાગ્યું? વોઝ અને લુક. તો કે છે, પણ એની પહેલાં કેટલા વ્યંજન છે? બે વ્યંજન છે, એટલે કે આપણને નિયમ યાદ હશે કે વ્યંજન સોરી કેની પહેલાં બે સ્વર છે, એટલે આપણને યાદ હશે કે વ્યંજનની પહેલાં એક જ સ્વર હોય તો ફેરફાર થાય, પણ અહીં તો બે સ્વર છે એટલે કોઈ નિયમ લાગુ પડતો નથી અને એને આઈએનજી લાગશે. તો જવાબ બન્યો આઈ વોઝ લુકિંગ, જ્યારે હું જોઈ રહ્યો હતો, એટ ધ રેડ લાઇટ, લાલ લાઇટની તરફ. ધ એક્સિડન્ટ હેપનેડ, ત્યારે અકસ્માત છે એ બન્યો. તો આ બે વાક્યો છે, બીજું અને ત્રીજું એ ખાસ ધ્યાનથી સમજશો. પછી છે ધ ડ્રાઈવર વોઝ ડ્રાઈવિંગ ધ કાર યસ્ટરડે ઇવનિંગ. ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો ગઈકાલે સાંજે. તો અહીં યસ્ટરડે પ્લસ સમય આવ્યો છે, કરતા એક વચન છે અને ક્રિયાપદને ઈ લાગ્યું છે એટલે આપણા નિયમ મુજબ એ નીકળી જશે અને આઈએનજી પ્રત્યય છે એ લાગુ પડશે. તો રીતે આપણો જવાબ બન્યો ધ ડ્રાઈવર વોઝ ડ્રાઈવિંગ ધ કાર યસ્ટરડે ઇવનિંગ. એ જ રીતે ધે વેર સોલ્વિંગ ધ પઝલ્સ એટ ધેટ ટાઈમ. તેઓ ઉકેલી રહ્યા હતા કોયડાઓ તે સમયે. તો અહીં એટ ધેટ ટાઈમ એ આપણને ચાલુ ભૂતકાળ બતાવે છે અને કરતા છે બહુવચન છે એટલે વેર લાગશે અને સોલ્વમાંથી એ દૂર થઈ અને આઈએનજી લાગશે એટલે આપણો જવાબ બન્યો ધે વેર સોલ્વિંગ ધ પઝલ્સ એટ ધેટ ટાઈમ. એ જ રીતે યુ વેર સર્ચિંગ ધ કોલ્ડ ડ્રિંક એટ ધેટ ટાઈમ, તમે શોધી રહ્યા હતા સોનાની વીંટી તે સમયે. તો અહીં એ જ નિયમ મુજબ ચાલો ભૂતકાળ હોવાથી વેર આવશે અને સર્ચને કોઈ નિયમ લાગુ નથી પડતો એટલે કોઈ પણ ફેરફાર વગર એને આઈએનજી પ્રત્યય લાગી જશે અને જવાબ બનશે વેર સર્ચિંગ. તો આ રીતે હકાર વાક્યમાં વોઝ પ્લસ આઈએનજી અને વેર પ્લસ આઈએનજીનો છે એ ઉપયોગ આપણે જોયો અને સાથે વેન અને વાઇલનો ઉપયોગ પણ સમજીએ. તો આ વાક્ય રચના આપણે સમજાણી હશે એ વાત સાથે આપણે આગળ જોઈએ, જેના આપણે કહેશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, જેમાં વાક્ય રચના છે વોઝ વેર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો એઝ યુઝ્યુઅલ એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર અને નિયમ મુજબ ક્રિયાપદને આઈએનજી. તો પહેલું વાક્ય છે વોઝ શી વિયરિંગ અ માસ્ક એટ ધેટ ટાઈમ. શું તેણીએ પહેરી રહ્યા હતા માસ્કને તે સમયે? તો અહીં એટ ધેટ ટાઈમ એ આપણને ચાલુ ભૂતકાળ બતાવે છે અને એક વચન હોવાથી વોઝ અને આરની પહેલાં કેટલા સ્વર છે? બે સ્વર છે એટલે આપણો નિયમ લાગુ પડતો નથી, માટે કોઈ પણ ફેરફાર વગર આઈએનજી છે એ લગાડવામાં આવે છે, માટે જવાબ બનશે વોઝ સી વિયરિંગ અ માસ્ક એટ ધેટ ટાઈમ. વાય વોઝ ધેટ ચાઇલ્ડ ટીયરિંગ ધ પેપર. શા માટે પહેલો બાળક ફાડી રહ્યો છે કાગળને? યસ, અહીં ટીયર એટલે ફાડવો. ઓકે, તો ચાલુ ભૂતકાળનું છે એમ સમજી એક વચન હોવાથી વોઝ અને કોઈ પણ ફેરફાર વગર આઈએનજી છે એ લગાડવામાં આવે છે. વેન યુ કોલ્ડ હિમ વોઝ હી ઓપનિંગ ધ ડોર. જ્યારે તમે તેને બોલાવ્યા ત્યારે તે, વેન યુ કોલ્ડ હિમ, જ્યારે તમે તેને બોલાવ્યા ત્યારે તે ઓપનિંગ ધ ડોર, દરવાજો ખોલી રહ્યા હતા. તો અહીં વેન પ્લસ એ સાદો ભૂતકાળ છે, માટે પછીનું વાક્ય છે એ ચાલુ ભૂતકાળ બનશે.
અને એ રીતે આપણે અહીં શું લગાડશું તો કે એકવચન હોવાથી વોશ અને ક્રિયાપદના નિયમ મુજબ એને આઈએનજી પ્રત્યય છે એ લગાડશું એટલે વોઝ ઓપનિંગ વેર સ્ટુડન્ટ્સ ટોકિંગ ઇન ધ ક્લાસરૂમ એટ ધેટ ટાઈમ શું વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા વર્ગખંડમાં તે સમયે તો અહીં એટ ધેટ ટાઈમ એ ચાલુ ભૂતકાળ બતાવે છે કરતાં બહુવચન છે એટલે વેર આવશે અને ટોકમાં કોઈપણ ફેરફાર વગર આઈએનજી પ્રત્યે લાગી જશે એટલે આપણો જવાબ બનશે વેર સ્ટુડન્ટ્સ ટોકિંગ ઇન ધ ક્લાસરૂમ એટ ધેટ ટાઈમ શું વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા વર્ગખંડમાં તે સમયે એ જ રીતે વેર પીપલ સિંગિંગ ધ સોંગ યસ્ટરડે નૂન શું લોકો ગીત ગાઈ રહ્યા હતા ગઈકાલે બપોરે તો અહીં યસ્ટરડે પ્લસ નૂન એટલે કે યસ્ટરડે વત્તા સમય આવ્યો છે કરતાં બહુવચન છે પીપલ એ બહુવચન બતાવે છે એટલે વેર લાગશે સિંગ એ સ્પેલિંગ છે એમાં આઈએનજી પહેલેથી ઉમેરેલો નથી માટે નિયમ મુજબ ક્રિયાપદને આઈએનજી લાગશે અને જવાબ બન્યો વેર પીપલ સિંગિંગ ધ સોંગ યસ્ટરડે નૂન એ જ રીતે વાય વોઝ હી રનિંગ ઓન ધ રોડ એટ ધેટ ટાઈમ શા માટે તે દોડી રહ્યો છે રસ્તા ઉપર અથવા શા માટે તે દોડી રહ્યો હતો રસ્તા ઉપર તે સમયે તો અહીં ચાલુ ભૂતકાળ એટ ધેટ ટાઈમ અને કરતાં એક વચન હોવાથી વોઝ અને રન આપણને ખ્યાલ છે એ મુજબ ડબલ સ્વર મીન્સ કે ડબલ વ્યંજન થશે અને આઈએનજી લાગશે તો આપણો જવાબ બન્યો વાય હી વોઝ રનિંગ ઓન ધ રોડ એટ ધેટ ટાઈમ તો આ પણ આપ સમજી ગયા કે એક વચન હોય તો વોઝ બહુવચન હોય તો વેર અને સાથે ક્રિયાપદને નિયમ મુજબ આઈએનજીનું સ્વરૂપ લગાડવામાં આવે છે તો આ વાત હતી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની બરાબર છે ને તો એની પછી જે છેલ્લી વાક્ય રચના છે એ છે નકારાત્મક એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્યો તો એની વાક્ય રચના કંઈક આવી છે કે કરતા પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ કર્મ અન્ય શબ્દ તો પહેલું વાક્ય જોઈએ આઈ વોઝ નોટ ટાઈપિંગ મેસેજ ઇન ધ મોબાઈલ એટ ધેટ ટાઈમ હું નહોતો ટાઈપ કરી રહ્યો સંદેશાઓ અથવા સંદેશો મોબાઈલમાં તે સમયે તો એટ ધેટ ટાઈમ એ ચાલુ ભૂતકાળ બતાવે છે આઈ એ એક વચન છે અને ટાઈપમાં ઈ હોવાથી એ નીકળી જશે અને આઈએનજી લાગશે અને આપણો જવાબ બનશે વોઝ નોટ ટાઈપિંગ મેસેજ ઇન ધ મોબાઈલ એટ ધેટ ટાઈમ એ જ રીતે પછીનો જવાબ છે શી વોઝ નોટ કુકિંગ ધ બ્રેકફાસ્ટ યસ્ટરડે 10 o'clock તેણે નાસ્તો નહોતી બનાવી રહી ગઈકાલે 10 વાગે તો યસ્ટરડે પ્લસ સમય જે ચોક્કસતા બતાવે છે એ હોવાથી ચાલુ ભૂતકાળ છે એક વચન હોવાથી વોઝ અને કુક તો એમાં કેની આગળ બે સ્વર છે એટલે કે વ્યંજનની આગળ બે સ્વર છે માટે કોઈ જ ફેરફાર નહીં થાય અને ક્રિયાપદને આઈએનજી લાગશે માટે જવાબ બન્યો શી વોઝ નોટ કુકિંગ ધ બ્રેકફાસ્ટ યસ્ટરડે 10 o'clock પછીનું વાક્ય કંઈક એવું જ છે વી વેર નોટ રિકવરિંગ ધ મની એટ ધેટ ટાઈમ અમે નહોતા પરત મેળવી રહ્યા પૈસા તે સમયે રિકવર એટલે ફરીથી પ્રાપ્ત કરવું ફરીથી મેળવવું તો ચાલુ ભૂતકાળ છે કેમ ખબર પડી તો કે એટ ધેટ ટાઈમ એ શબ્દ આવ્યો કરતાં બહુવચન છે એટલે વેર આવશે અને રિકવરમાં છેલ્લે ઈ એ નિયમ મુજબ લાગુ પડતું નથી એટલે દૂર થઈ જશે અને આઈએનજી લાગશે માટે જવાબ બન્યો વી વેર નોટ રિકવરિંગ ધ મની
एट डेट टाइम। पछीनु उदाहरण छे वाइल आई वॉज नॉट रीडिंग अ बुक लाइट वेंट आउट। तो अहीं वाइल ए आपने याद रहे कि वाइल आवे एटले प्रथम वाक्य चालू भूतकाळनो अने पछीनु वाक्य सादा भूतकाळनो। तो अहीं आई छे एटले एक वचन वॉज रीडिंग કોઈપણ ફેરફાર વગર આઈએનજી અને વેન્ટ આઉટ, તો આપ જોઈ શકો છો કે ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય છે એ આવ્યું, બરાબર। તો જવાબ બન્યો વાઇલ આઈ વોઝ નોટ રીડિંગ અ બુક લાઇટ વેન્ટ આઉટ, જ્યારે હું નહોતો વાંચી રહ્યો પુસ્તક ત્યારે લાઇટ ચાલી ગઈ અથવા વહી ગઈ। પછીના બે વાક્યો છે એ ચાલુ ભૂતકાળનું વાક્ય નકારાત્મકતાનું કેમ બને એ દર્શાવે છે। કોઈ ઓળખ ચિહ્ન નથી, પણ નકારાત્મકતાનું વાક્ય છે એક વચન અને બહુવચનમાં કઈ રીતે બને એ સમજવા માટે આપવામાં આવ્યું છે। ધ ટીચર વોઝ નોટ સ્કોલ્ડિંગ અસ ઇન ધ સ્કૂલ, શિક્ષક નહોતા ઠપકો આપી રહ્યા અથવા નહોતા ખીજાઈ રહ્યા અમને નિશાળમાં। તો સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, તો ટીચર એક વચન છે માટે વોઝ આવશે અને સ્કોલ્ડને કોઈ નિયમ લાગુ પડતો નથી આઈએનજીનો, માટે ફેરફાર વગર આઈએનજી લાગી જશે અને જવાબ બનશે ધ ટીચર વોઝ નોટ સ્કોલ્ડિંગ અસ ઇન ધ સ્કૂલ। એ જ રીતે પછીનું વાક્ય છે એ બહુવચનમાં વેરનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદને આઈએનજી લાગે છે એ દર્શાવવા માટે આપ્યું છે કે યુ વેર નોટ ટેલિંગ અ લાઈ અબાઉટ ધેટ ન્યૂઝ, તમે નહોતા કહી રહ્યા ખોટું પહેલાં સમાચાર વિશેનું। ટેલ એટલે કહેવું, અ લાઈ એટલે જૂઠું અથવા ખોટું। તો આપ જોઈ શકો છો કે બહુવચન હોવાથી વેર અને ટેલમાં કોઈ પણ નિયમ લાગુ નથી પડતો, એટલે કોઈ પણ ફેરફાર વગર એને પણ શું લાગશે, ઉપરના ક્રિયાપદની જેમ આઈએનજી લાગશે અને જવાબ બન્યો યુ વેર નોટ ટેલિંગ અ લાઈ અબાઉટ ધ ટેટ ન્યૂઝ, તમે નહોતું ખોટું કહી રહ્યા અથવા ખોટું બોલી રહ્યા પહેલાં સમાચાર વિશે। તો છેલ્લા બે વાક્યો આ રીતે એક વચન પ્લસ આઈએનજી અને બહુવચનમાં આઈએનજીનો ઉપયોગ કઈ રીતે થાય એ દર્શાવવા માટે આપવામાં આવ્યા છે। આમ આ કાળ સમજવામાં ખૂબ જ સરળ અને સહેલો છે, ખાસ વેન અને વાઇલનો ઉપયોગ આ કાળમાં પરીક્ષાઓમાં વધુ થાય છે, બાકીના શબ્દો પણ આપણને ઉપયોગી છે। તો આપ આ કાળને ધ્યાનપૂર્વક સમજશો અને એમાં આપેલા ઉદાહરણો વાંચશો અને આપના કાળનો જે પાયો છે એ મજબૂત કરશો, તે સમજણ સાથે હું આજની વાત, આજની સમજણ આ કાળ વિશેની અહીં પૂર્ણ કરું છું। અસ્તુ।